તો દર્દી કહે છે તાવ આવે છે તો ડૉક્ટર કહે છે કેટલા દિવસથી તાવ આવે છે તો દર્દી કહે છે લગભગ ત્રણેક દિવસથી તો ડૉક્ટર કહે છે રિપોર્ટ કરાવી દઈએ તો દર્દી કહે છે મેં રિપોર્ટ કરાવ્યો હતો તો ડૉક્ટર કહે છે શું આવ્યો હતો તમને ખબર છે તો દર્દી કહે છે નોર્મલ તો ડૉક્ટર કહે છે ઠીક છે આ દવાઓ લેજો અને સાદું ભોજન ફળો લેજો તો દર્દી કહે છે કેટલા રૂપિયા થશે તો ડૉક્ટર કહે છે સો રૂપિયા થશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે તમે વાંચેલી કે સાંભળેલી વાર્તા તમને ગમી કે ન ગમી શા માટે તો જવાબમાં લખશો મેં વાંચેલી વાર્તાઓમાંથી મને ટોપીવાળો ફેર્યો અને વાંદરાની વાર્તા ખૂબ જ ગમે છે કારણ કે આ વાર્તામાં ટોપીવાળા ફેરિયાની ચતુરાઈ બતાવવામાં આવી છે તે વાંદરા પાસેથી ટોપીઓ કેવી રીતે પાછી લે તેની સુંદર વાત કરી છે ત્યારબાદ તેમાં બીજો સવાલ છે તમે કોઈને ક્યારે મદદ કરી છે કે આમ તો જવાબમાં લખશું અમારી શાળામાંથી એક વખત પ્રવાસ જવાનો હતો ત્યારે મારા મિત્ર પાસે પૈસા ઓછા હતા તો મેં મારી પાસે બચેલા પૈસામાંથી તેને મદદ કરી તેને પ્રવાસમાં આવવાની ફી ભરી હતી ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે તમે બજારમાં કે ગામમાં જાઓ ત્યારે તમને કઈ ઘટના વધુ ગમે કેમ તો જવાબમાં લખશું બજાર કે ગામમાં જતો હોઉં ત્યારે વરઘોડો નીકળ્યો હોય તે ઘટના મને ખૂબ જ ગમે છે બેન્ડ વાગતું હોય સુંદર સંગીત રહેલાતું હોય અને બધા મન મૂકીને મુક્ત રીતે નાચતા હોય તે માટે મને વરઘોડો નીકળે તે ઘટના ગમે જ છે ત્યારબાદ જે પ્રશ્ન નંબર ત્રણ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તો તેમાં પહેલો સવાલ છે તમને ખબર પડે કે કોઈ ભૂખ્યું છે તો તમે શું કરશો કેવી રીતે તો જવાબમાં લખશું જો મને ખબર પડે કે કોઈ ભૂખ્યું છે તો હું તેને જમવાનું આપીશ જો તેને જો તે લેવા આવી શકે તેમ ન હોય તો હું તેને તે જ્યાં રહે છે ત્યાં જમવાનું આપીશ તેને અન્ય જરૂર હોય તો તેની પણ હું તેને મદદ કરીશ ત્યારબાદ તેમાં બીજું છે તમારો મિત્ર ઘણા દિવસથી શાળાએ નથી આવતો તો તમે શું કરશો તો જવાબમાં લખશો મારો મિત્ર ઘણા દિવસથી શાળાએ ન આવ્યો હોય તો તેને કે તેના માતા પિતાને મોબાઈલ ફોન કરી જાણકારી મેળવીશ અને બીજી કોઈ તકલીફ હશે તો તેના ઘરે જઈ તેને મદદ કરીશ ત્યારબાદ તેમાં ત્રીજું છે તમને વરસાદ ખૂબ જ ગમે છે પરંતુ તેની વાછત ઘરમાં આવે છે તો તો જવાબમાં લખશું ઘરમાં વાછત આવતી હશે તો ક્યાંથી આવે છે તે જાણી તેને રોકવાનો પ્રયાસ કરીશ પ્લાસ્ટિકનું પત્રા કે ચાદરની મદદથી વાચત ઘરમાં ન આવે તેનું ધ્યાન રાખીશ ત્યારબાદ તેમાં ચોથું છે તમે એક રમકડું ખરીદ્યું ને તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા તો તમે શું કરશો કેમ તો જવાબમાં લખશો મેં રમકડું ખરીદ્યું હોય અને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા હોય તો હું તેને વધારાના પૈસા પાછા આપી દઈશ કારણ કે કોઈ વસ્તુ કે પૈસા લેવા એ સારી બાબત નથી માટે પ્રામાણિક બની પૈસા પાછા આપીશ ત્યારબાદ જો એ પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપો તો તેમાં પહેલો સવાલ છે અફલાતુન ઇલેક્ટ્રોનિક શોપમાંથી તમે એક પંખો લીધો તો તમે કેટલા મહિના સુધી એની મફત સર્વિસ કરાવી શકો તો જવાબમાં લખશું હું એક વર્ષ સુધી પંખાની મફત સર્વિસ કરાવી શકીશ બીજું છે જૂની ઇલેક્ટ્રિક વસ્તુને આપીને તેના બદલામાં અફલાતુન શોપમાંથી શું મેળવી શકો છો તો જવાબમાં લખશું જૂની ઇલેક્ટ્રિક વસ્તુને આપીને તેના બદલામાં અફલાતુન શોપમાંથી એક હજાર રૂપિયાનું આકર્ષક વળતર મેળવી શકીશ ત્રીજું છે તમારે કુલર અને બે પંખા લેવા ક્યાં જવું પડશે તો જવાબમાં લખશું અમારે તેના કુલર અને બે પંખા લેવા માટે અફલાતુન ઇલેક્ટ્રિક શોપમાં જવું પડશે ચોથું છે હોમ ડિલિવરી એટલે શું તો જવાબમાં લખશું કોઈ દુકાનમાંથી વસ્તુ ખરીદીએ અને તે દુકાન તરફથી તે વસ્તુ આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે તેને હોમ ડિલિવરી કહેવાય ત્યારબાદ પાંચમું છે તમે અફલાતુન ઇલેક્ટ્રિકમાં જાઓ અને દુકાન બંધ હશે તો કોને ફોન કરશો તો જવાબમાં લખશું અફલાતુન ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકમાં જાઓ અને દુકાન બંધ હશે તો તે દુકાનના માલિક આનંદ અમદાવાદીને ફોન કરીશ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના ગોળમાં વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દ જોડ ભેગી થઈ ગઈ છે અલગ કરો અને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ગોળ આપેલું છે તેમાં વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દની જોડ ભેગી થઈ ગઈ છે તેને અલગ કરીને લખવાની છે તો તેમાં જોઈએ સમાનાર્થી શબ્દો છે પેલું છે સ્વર અવાજ બીજું છે વંદન અને ચહેરો ત્રીજું ઝુલમ અને ત્રાસ ચોથું આશા અને નિરાશા પાંચમું અશક્ત અને સશક્ત અને છઠ્ઠું પ્રકાશ અને અંધકાર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને આપો તેમાં પેલું છે એક નાનો દસ વર્ષનો છોકરો અનિમેશ દ્રષ્ટિએ મીઠાઈના થાળ પર જોઈ રહ્યો રેકાંકિક શબ્દનો અર્થ આપો તો જવાબમાં આવશે વિકલ્પ અ મટકુ મારિયા વગર ત્યારબાદ તેમાં બીજું છે પેલો છોકરા એને વળગી જ પડ્યો આપેલ વાક્યમાં શું ખોટું છે તો જવાબમાં આવશે વિકલ્પ બ પડ્યો ત્રીજું છે એ શેઠ તો એમના કુટુંબનો સ્તંભ હો અહીં સ્તંભ એટલે તો જવાબમાં આવશે વિકલ્પ બ આધાર ત્યારબાદ તેમાં ચોથું છે નીચેનામાંથી કયું સાચું છે તો જવાબમાં આવશે વિકલ્પ બ એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં મેં નજર ફેરવી પાંચ મુજે મિતાનશે પોતાની આગવી કળાથી પતંગ કપાતા ઉંગારી લીધો રેખાંકિત શબ્દ એટલે તો જવાબમાં આવશે વિકલ્પ બ બચાવી લીધો ત્યારબાદ જે પ્રશ્ન નંબર સાત કૌંસમાં શબ્દ સમૂહો આડા અવળા થઈ ગયા છે અને સાચી જોડ બનાવી લખો

તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વીડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો